દ્વિતીય સત્ર બે હજાર ત્રેવીસ ચોવીસ કમ્પ્યુટર પર છે ધોરણ આઠ સવાર પાડી ક્વેશ્ચન નંબર એક જોઈએ નીચેના દરેક વાક્યને નીચે સૂચવેલા વિકલ્પો પૈકી જે વિકલ્પ સાચો હોય તેને સામે આપેલા વર્તુળ ઓ આ ઓ એમ આર આન્સર શીટમાં પેનથી પૂર્ણ કરો તો અહીંયા આપેલું છે પહેલું ફ્લોચાર્ટમાં વિધાન ઇફ એક્સ ગ્રેટર દેન વાય નીચે પૈકી કયા ચિહ્નમાં લખી શકાય ઓપ્શન સી એનું આન્સર આવશે આ લખી શકાય છે બીજું છે ફ્લોચાર્ટને કઈ બાજુથી દોરવામાં આવે છે ઓપ્શન એ ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે બાજુ એટલે ઓપ્શન એ આપશે ત્રીજું છે ખાલી જગ્યાએ એલ્ગરોધમ એલ્ગોરિધમ એક ચોક્કસ ધારણાને આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે ઓપ્શન ડી આપશે એમાં સબજેક્ટિવ ચોથું છે પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિ ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશનને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન બી આપશે ફ્લો ચાર્ટ પાંચમું છે ફ્લોચાર્ટમાં ચલ એની કિંમત લખવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન બી આપશે સમાંતર બાજુ ચતુષ્કોણ છઠ્ઠું છે જેના જવાબ નિશ્ચિત હોય તેવા કાર્યો ખાલી જગ્યા એલ્ગોરિધમ કહે છે તો એને કહે છે ડી ઓપ્શન એ એનું આન્સર આવશે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ચેનલ ઉપર તમને બધા પેપરનું સોલ્યુશન મળી શકે છે ત્યાંથી તમે જોઈ શકો છો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે સાતમું છે ઇનપુટ આઉટપુટ પ્રતિક નીચે પૈકી કયું કયા કાર્ય કરે છે ઓપ્શન સી આપશે એ તથા વી એટલે ચલની કિંમત નક્કી કરી આપે છે અને પરિણામની કિંમત પર છાપે છે આઠમું છે નીચે પૈકી સેને માટે ફ્લોચાર્ટનો ઉપયોગ થઈ શકે છે ઓપ્શન ડી આપશે આપેલ તમામ માટે એટલે સૂચનાઓનો માર્ગદર્શિક નક્કી કરવા વિગત વિગતવાર પ્રતિકરણ માટે અને વર્ગ વર્કફ્લોની અનુકૂળતા નક્કી કરવા તણ આપશે એટલે આપેલ તમામ આપશે ઓપ્શન ડી એનું આન્સર આવી જશે નવમું છે નીચે પૈકી ખાલી જગ્યાએ ડેફિનેટિવ એલ્ગોરિઝમના ઉદાહરણ છે ઓપ્શન એ ઓપ્શન સી આપશે એ તથા બી એટલે કોષમાં શબ્દ શોધવા ટેલિફોન ડિરેક્ટરીઓમાંથી ટેલિફોનનો નંબર શોધવા દસમું છે પ્રક્રિયામાં આવતા કેટલા પગલાં કૂદી જઈને કોઈ અન્ય ચોક્કસ પગલાં પર જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે અહીંયા ઓપ્શન સી આવશે ડિસીજન્સ ડિસિસન અહીંયા છે અગિયારમું વ્યાપાર અસ્થાસ્ત્ર અને નાણાકીય આગાહી વગેરેમાં ખાલી જગ્યા એલ્ગોરિઝમનો ઉપયોગ થાય છે તો ઓપ્શન સી આપશે સબ્જેક્ટિવ બારમું છે ફ્લો જો ફ્લોચાર્ટ એક પાનાથી વધતો હોય તો ખાલી જગ્યાનો ઉપયોગ કરો તો ઓપ્શન સી આવશે કનેક્ટર તેરમું છે ફ્લોચાર્ટમાં વપરાતા પ્રતિકોના નામ દર્શાવો તો અહીંયા પ્રતીક જે નામ છે પહેલાંનું જે છે આર આવશે બરાબર પહેલાંનું શું આવશે આ આ જે છે કનેક્ટર છે પછી બીજાનું જે છે એમાં પી આપશે આને પ્રોસેસ કહેવામાં આવે છે અને ત્રીજાનું ક્યુ છે અને ટર્મિનલ એટલે ઓપ્શન સી એનો જવાબ આપશે ચૌદમું છે ખાલી જગ્યા પ્રતીકમાં ડેટા એક જ પોઈન્ટ પરથી દાખલ થઈ શકે છે પણ એક કરતાં વધારે પોઈન્ટમાંથી બહાર થઈ શકે છે ઓપ્શન બી આપશે ડીસીસન ડીસીસન પંદરમું છે લાંબા પ્રોગ્રામમાં તર્કના પ્રવાહને જાણવા નીચે પૈકી ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ઓપ્શન બી આવશે કનેક્ટરનું સોળમું છે ખાલી જગ્યા પ્રક્રિયામાં આવતી બીજી વિવિધ પ્રક્રિયાઓ અને ગાણિતજ્ઞ પ્રક્રિયાઓનો નિર્દેશ કરે છે ઓપ્શન એ પ્રોસેસ આવશે સત્તરમું છે ફ્લોચાર્ટમાં ચલ એ અને બીનો સરવાળો કરી માં પરિણામ સ્ટોર કરવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન ડી આપશે લંબ ચોરસ અઢારમું છે ફ્લોચાર્ટમાં યસ તથા નો વિધાન કયા ચિહ્નમાં સાથે વપરાય છે તો એમાં જે છે તમારો જવાબ અહીંયાથી કયું આવશે એ તમારે જવાબ આપવાનું છે ઓકે ઓગણીસમું છે ખાલી જગ્યામાં ઇનપુટ પાથ પ્રક્રિયા તથા અથવા નિર્ણય તબક્કા અને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે ખાલી જગ્યા અહીંયા આપશે ઓપ્શન એ ફ્લોચાર્ટ આપશે વિષણું છે પ્રોસેસ પ્રતિક નીચે પૈકી કયું કયા કાર્ય કરે છે ઓપ્શન ડી આપશે ચલની કિંમતનો નિર્દેશ કરે છે ચલની કિંમતનો નિર્દેશ કરે છે એકીસમું છે વર્કશીટ ખાલી જગ્યા ફોલ્ડર સેવ થાય છે તો ઓપ્શન એ ડોક્યુમેન્ટ્સ આપશે બાવીસમું છે નીચે પૈકી શેની ઉપર મિનિમાઇઝ સ્ટોર ડાઉન અને ક્લોઝ બટન આવેલ છે ઓપ્શન ડી આપશે એ તથા બી એટલે એ મેન્યુ બાર અને ટાઇટલવાર આ બંને આપશે ત્રેવીસમું છે એક્સેલ વિન્ડોને બંધ કરવા માટે ખાલી જગ્યા બહાર પર આવેલા ક્લોઝ વિન્ડો બટન પર ક્લિક કરો ઓપ્શન ડી આપશે મેન્યુ અહીંયા છે આપણું ચોવીસમું ખાલી જગ્યા સિલેક્ટ કરવા કરેલા સેલ્સને એક સેલમાં જોડે છે અને તેની સામગ્રી વચમાં ખસેડે છે ઓપ્શન ડી એનું આન્સર આપશે પચીસમું છે એક્સલમાં ડેટા ખાલી જગ્યાના રૂપમાં દર્શાવે છે ઓપ્શન ડી હરોળ અને સ્તંભ છવ્વીસમું છે ખાલી જગ્યા એ ટૂલનું આઈકન બટન છે તો ઓપન સતાવીસમું છે રો અને કોલમ છેદે છે તે ભાગને ખાલી જગ્યા કહે છે તો એને સેલ કહેવામાં આવે છે ઓપ્શન એ આવશે અઠ્ઠાઇસમું છે સિલેક્ટ સિલેક્ટ કરેલા સેલના ખૂણા પરના નાનકડા ચોરસને ખાલી જગ્યા કહે છે ઓપ્શન એ આવશે ફિલ હેન્ડલ શું કહેવામાં આવે છે ફિલ હેન્ડલ ઓપ્શન એ ઓગણત્રીસમું છે બી ફાઈવ એચ ફાઇવ સુધીની સેલ રેન્જનો સરવાળો કરવા માટે ફંક્શન ખાલી જગ્યા પ્રમાણે લખાય છે તો ઓપ્શન એ આપશે બરોબર એમાં ત્રીસમું છે ફરતે કાળી કા બોર્ડર ધરાવતા સેલને ખાલી જગ્યા કહે છે ઓપ્શન બી આપશે એક્ટિવ સેલ એકત્રીસમું છે એક્સેલ વર્કશીટ એ થી સિક્સ સુધી ખાલી જગ્યા કોલમ ધરાવે છે તો ઓપ્શન સી આપશે ટુ ફાઇવ સિક્સ બત્રીસ શું છે ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણથી ફ્રન્ટ સાઇઝ વધારે હોય છે ઓપ્શન એ આવે છે તેતું શું છે વર્કશીટ સેલ રો અને કોલમ ઉમેરવા માટે ખાલી જગ્યા ક્લિક કરવામાં આવે છે તો ઇન્સર્ટ ઓપ્શન એ આવશે ચોથી શું છે કોલમને ફોર્મેટ કરવા માટે ફોર્મેટ મેન્યુ પર ખાલી જગ્યા ક્લિક કરો ઓપ્શન એ આવશે ઓટો ફિટ રો હાઈટ પાંત્રીસમું છે નીચે પૈકી કોણ સેવ અંડો રીડો અને ન્યૂ જેવા ટૂલ્સ ધરાવે છે જેની એક્સેલમાં ઘણી વાર ઉપયોગ થાય છે તો ઓપ્શન સી ક્વિઝ એક્સેક્સ ટૂલવાર છત્રીસમું છે એક્સેલ એ માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામનો ભાગ છે જેને ખાલી જગ્યા કહે छे, तो ऑप्शन ए आपसे ऑप्शन सी आपसे ए तथा बी स्प्रेड शीट और वर्कशीट सड़तीसमें नामों चढ़ता क्रम में माटे शॉर्ट एंड फिल्टर मेनू पर खाली जगह क्लिक करो तो अँ आपसे शॉर्ट ए टू जेड अड़तीसमें एक्सेल खाली जगह ए एक्टिव सेल साथ खुले है ऑप्शन बी आपसे એ વન ઓનચાળીસમું છે એક્ટિવ સેલનું સેલ એડ્રેસ ખાલી જગ્યાએ દર્શાવે છે ઓપ્શન એ નેમ બોક્સ ચાલીસમું છે એક્સેલ ફાઇલનું પુનઃ નિર્ધારિત નામ ખાલી જગ્યા છે ઓપ્શન એ આપશે બુક એક માઇક્રોસોફ્ટ એક્સેલ આવી રીતે આ વિડીયો પૂરો થાય છે તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંદેમાતરમ